નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર સ્વ પોથી ધોરણ પાંચ વિષય ગણિત ચેપ્ટર ચોથું ભાગ અને પૂર્ણ ભાગ છે એનું સોલ્યુશન કરવાના છીએ તો મિત્રો સ્વ અધ્યયન પોથીના ધોરણ પાંચ ગણિતના તમારે બધા જ ચેપ્ટરના સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન જોતા હોય તો મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાં જાજો ત્યાં ધોરણ પાંચ સ્વ પોથીનું ફોલ્ડર હશે આ ફોલ્ડર ખોલશો એટલે તમને દરેક ચેપ્ટરના સોલ્યુશન મળશે મિત્રો આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો જેથી એ પણ સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન કરી શકે અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આપણે આ પ્રકારના સોલ્યુશન મૂકીએ તરત જ તમને તેની જાણ થાય તો જોઈએ આપણે સોલ્યુશન પેલું માગ્યા મુજબ જવાબ આપો આપેલી આકૃતિ કયો અપૂર્ણાંક દર્શાવે છે તો કે મિત્રો ખબર છે ત્રણ ભાગમાંથી એક ભાગમાં રંગ પીરો છે એટલે એકના છેદમાં શું આવશે ત્રણ તો ઓપ્શન નંબર બી બરાબર હવે ત્રણના છેદમાં પાંચ ને આકૃતિ દ્વારા દર્શાવી શકાય એટલે કે પાંચ ભાગમાંથી ત્રણ ભાગમાં કલર પીરો હોય એવું તો કે પાંચ ભાગમાંથી ત્રણ ભાગમાં કલર પીરો હોય એવી આકૃતિ આ છે બરાબર પાંચમાંથી ત્રણમાં કલર પીરો છે એટલે ઓપ્શન નંબર એ ત્યાર પછી આ પ્રશ્ન સમજો બરાબર છે હવે આપણે અહીંયા થોડુંક આનું વ્યવસ્થિત જોઈએ અહીંયા બાજુમાં આકૃતિમાં આ પ્રમાણે કલર નથી પૂરવાના હું કહું તે મુજબ પૂરવાના છે તો જોઈએ પેલું છે આપણે પહેલી આકૃતિ છે એમાં આપણે લાલ રંગ પૂરશું બીજી આકૃતિમાં લીલો અને ત્રીજી આકૃતિમાં વાદળી રંગ પૂરશું બરાબર છે હવે એકના છેદમાં છ તો એકના છેદમાં છ એટલે પહેલાં કેટલા ચોરસ આપ્યા છે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ ઊભા ખાના તો કે એક બે ત્રણ ચાર પાંચ છ એટલે સાઠ ચોરસ આપ્યા છે ટોટલ કેટલા આપ્યા છે સાઠ હવે સાઠ ચોરસ છે એમાંથી આપણે એકના છેદમાં છ એટલે છઠ્ઠા ભાગના ચોરસમાં પૂર્વનો છે એટલે સાઠ તમે છ કરો એટલે દસ જવાબ આવે દસ ચોરસમાં લાલ કલર પૂરો છે એટલે પેલી આ લાઇન છે આખે આખી આમાં તમે વ્યવસ્થિત આખે આખો લાલ કલર પૂરી દેજો ખાનાની બહાર ન જાય એ રીતનું ધ્યાન રાખવાનું છે અને આ રીતનો તમે લાલ કલર પેલા દસ ખાનામાં પેલી લાઈનમાં બધે પૂરી દેજો રેડી પેલી લાઇનના દસ ચોરસમાં લાલ કલર થઈ ગયો હવે લીલો કલર તો કે એકના છેદમાં ત્રણ એટલે સાઠ ભેંગા ત્રણ એટલે વીસ ખાનામાં તો વીસ ખાનામાં તમારે લીલો કલર પૂરવાનો છે તો આપણે લીલો કલર તો આ વીસ ખાના આ દસ ખાના અને આ નીચેના દસ ખાના એટલે આ વીસ ખાનામાં લીલો કલર અહીંયા આ રીતનો તમે લીલો કલર પૂરી દેજો આ વીસ ખાનામાં આ વીસ ખાના લીલા કલરના રેડી નીચેના વીસ ખાના દસ ને દસ વીસ ખાનામાં લીલો કલર હવે વાદળી તો કે બેના છેદમાં પાંચ એટલે બાર પંચાસ સાઠ બાર દૂને ચોવીસ ચોવીસ ખાનામાં આપણે લીલો કલર વાદળી કલર પૂરવાનો છે તો વાદળી કલર જોઈએ ચોવીસ ખાનામાં તો કે આ ત્રણની લાઇન છે એટલે અહીંયા આઠ સુધી એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ આટલા ખાનામાં તમારે અહીંયા વાદળી કલર પૂરવાનું છે ખાનું રહી ન જાય ખાનાની ની બાર કલર નીકળે નહીં આટલા ખાનામાં હવે પ્રશ્નનો જવાબ જોઈએ તો કે કેટલા ખાનામાં રંગ પીરો નથી તો મિત્રો અહીંયા જવાબ ખોટો છે આપણે લખશું છ ખાનામાં અહીંયા જવાબ લખશું છ ખાનામાં છ ખાનામાં કલર પીરો નથી એટલે આ જવાબ ન લખતા છ લખજો પછી લાલ રંગ તો કે દસ ખાનામાં લીલો રંગ તો કે વીસ ખાનામાં અને અહીંયા બાર નહીં આવે પણ અહીંયા કેટલા આવશે ચોવીસ આવશે એટલે ચોવીસ ખાનામાં વાદળી રંગ પીરો છે બરાબર છે બેના છેદમાં પાંચ ભાગમાં તો આ રીતના તમારે કલર પૂરવાના છે પહેલાં લાલ કલર છે એ દસ ખાનામાં લીલો કલર છે એ વીસ ખાનામાં અને વાદળી છે એ ચોવીસ ખાનામાં પૂરવાનો છે છ ખાના છે એ કલર પૂર્યા વગરના રહેશે આગળ જોઈએ નીચેની આકૃતિમાં કેટલામાં ભાગમાં રંગ પૂરેલો છે તો કે અહીંયા તમે જુઓ પાંચમાંથી બેમાં રંગ પૂરો છે અહીંયા નવમાંથી ત્રણ એટલે તૃતીયાંશ થાય છે અહીંયા અઢાર ખાનામાંથી છ માં કલર પૂરેલો છે એ તમે ગણી શકો છો તો આ રીતનું લખવાનું ત્યાર પછી આગળ આકૃતિ પરથી પ્રશ્ન જવાબો અહીંયા રીતના કલર પૂરેલા છે અને તમારે એના પ્રશ્નના જવાબ કહેવાના છે તો પહેલી આકૃતિની બીજી આકૃતિ ધ્યાનથી જોઈ લેજો આપણે એના પ્રશ્નના જવાબ લખીએ તો અહીંયા આકૃતિ એમાં કુલ કેટલા ચોરસમાં રંગ પૂરેલ છે તો કે પહેલા ચોરસમાં છ ખાનામાં રંગ પૂરેલ છે આકૃતિ બીમાં કુલ કેટલા ચોરસમાં રંગ પૂરેલ છે તો કે અઢાર ખાનામાં કઈ આકૃતિમાં વધુ ભાગમાં રંગ પૂરેલ છે તો કે બી આકૃતિમાં આકૃતિ એ અને બીના કેટલા ભાગમાં ચોરસમાં રંગ પૂરેલો છે ત્રણના છેદમાં આઠ એટલે કે આઠમાંથી ત્રણ ખાનામાં રંગ પૂરેલો છે અને આકૃતિ બી એટલે એકના એક દ્વતીયાંશ જવાબ આવે છે ત્રણના છેદમાં આઠ આવે છે જવાબ ત્યાર પછી આગળ સંખ્યા રેખા પરથી પ્રશ્ન જવાબ આપો એકના છેદમાં દસ માં એકના છેદમાં વીસ ભાગ છે તો એનો જવાબ થાય છે બે આઠના છેદમાં દસમાં એકના છેદમાં વીસમો ભાગ તો એનો જવાબ થાય છે સોળ આ રીતનો જવાબ થશે મિત્રો આઠના છેદમાં દસ અને અહીંયા ગુણણા થઈ જશે વીસના છેદમાં એક એટલે દસ દુ વીસ દસ દસ કેન્સલ આઠ દુ સોળ બરાબર છે પછી આકૃતિમાં કુલ કેટલા એકના છેદમાં વીસ ભાગ છે તો તેનો જવાબ આવશે વીસ આગળ વધીએ સોળમાં નો જવાબ આવશે સાત આ ગણતરી મેં તમને શીખવાડિયા મુજબ ચૌદના છેદમાં દસ ગુણા ચૌદના છેદમાં વીસ છે વીસ ગુણણા દસ ના છેદમાં એક અહીં આપણે ભાગ ફેરવશું એટલે આ રીતના થશે બરાબર છે આ ચૌદ છેદમાં વીસ ગુણા દસના છેદમાં એક આ દસ દુ વીસ દસ દસ ઉઠશે સાત દુ ચૌદ બે બે ઉઠશે એટલે કેટલા વધશે સાત ત્યાર પછી કોષ્ટક પરથી પ્રશ્ન જવાબવાના છે ઘઉંના વીસ રૂપિયા છે ચોખાના ત્રીસ રૂપિયા બાજરીના પચીસ રૂપિયા મગના એંસી રૂપિયા અને ચણાના પચાસ રૂપિયા તો જોઈએ ત્રણ કિલા ચોખાનો ભાવ તો કે ત્રણ ગુણા ત્રીસ એટલે નેવું

ત્યાર પછી એક પૂર્ણાંક એક દુત્યાંશ કીગ્રા મગની કિંમત કેટલી થાય એક પૂર્ણક એક દુત્યાંશ ગુણ્યા એટલે ત્રણના છેદમાં બે એટલે ત્રણ ગુણ્યા ચાલીસ એટલે એકસોને વીસ રૂપિયા પછી ત્રણ પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ કી ચણાની ખરીદી કરવા માટે કેટલા રૂપિયા જોઈએ તો કે ત્રણ પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ ગુણ્યા પચાસ એટલે પંદરના છેદમાં ચાર એટલે એકસો પૈસા એકના છેદમાં ચાર કિગ્રા બાજરીની કિંમત કેટલી થાય એકના છેદમાં ચાર ગુણ્યા પચીસ એટલે છ પોઈન્ટ પચીસ એટલે છ રૂપિયાના પચીસ પૈસા થાય ત્યાર પછી ચોથો છે નીચેની યાદી મુજબ વસ્તુ ખરીદવા કુલ કેટલા રૂપિયા આપવા પડે તો કે બે કિલા ઘઉં ખરીદવા ચાલીસ રૂપિયા એક પૂર્ણાંક એક દુતીયાંશ બાજરી ખરીદવા માટે સાડત્રીસ પોઈન્ટ પાંચ બે પૂર્ણાંક ત્રણ ચતર થવા ચણા ખરીદવા માટે એકસો સાડત્રીસ પોઈન્ટ પાંચ અને કુલ કિંમત થાય છે બસો ને પંદર રૂપિયા ત્યાર પછી લીટી દોરેલ ભાગને અપૂર્ણાંકમાં દર્શાવો તો કે અહીંયા પાંચ ખાનામાંથી અહીંયા પાંચ ખાનામાંથી ચારમાં કલર પૂરેલ છે એટલે ચારના છેદમાં પાંચ આવશે અહીંયા ચાર ખાનામાંથી ત્રણમાં કલર પૂરેલ છે એટલે ત્રણના છેદમાં ચાર આવશે ત્યાર પછી આ મુજબ આકૃતિ દોરવાની છે એકના છેદમાં છ તો કે છ ખાનામાંથી એકમાં રંગ પૂરવાનો છે અહીંયા આઠ ખાનામાંથી સાત ખાનામાં તમારે રંગ પૂરવાનો છે આ રીતનો તમે કલર પૂરી શકો પછી આકૃતિ પરથી અપૂર્ણાક દર્શન તેની સરખામણી કરો પહેલી આકૃતિમાં બે ખાનામાંથી એકવાર રંગ પીરો એટલે એક દ્વત્યાંશ બીજી આકૃતિમાં ચાર ખાનામાં બેના રંગ એટલે બેના છેદમાં ચાર એક દ્વિત્યાંશ અને ત્રીજી આકૃતિમાં આઠ ખાનામાંથી ચાર ખાનામાં રંગ પીર્યો છે એટલે એક દ્વિતિયાંશ ત્રણેય આકૃતિ સમાન છે તો કે હા બધાનો જવાબ એક દ્વત્યાંશ આવે છે ત્યાર પછી એક લીટર પેટ્રોલની કિંમત બોતેર રૂપિયા હોય તો અઢી લીટર પેટ્રોલના કેટલા થાય એટલે બે પૂર્ણાંક એક દુત્યાંશ ગુણ્યા એટલે પાંચના છેદમાં બે ગુણ્યા બોતેર છત્રીસ એટલે છેદ ઉડાડો એટલે પાંચ ગુણ્યા છત્રીસ એટલે એકસો ને એંસી રૂપિયા થાય પછી એક ક્રિગ્રા ચણાના લોટની કિંમત સિત્તેર રૂપિયા તો ત્રણ પૂર્ણાંક ચતુર્થાંશ ત્રણ ચતુર્થાંશ કિગ્રા ચણાના લોટની કિંમત કેટલી થાય ત્રણ પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ ગુણ્યા સિત્તેર એટલે પંદરના છેદમાં ચાર સિત્તેર એટલે પાંત્રીસ દુ સિત્તેર છેદ ઉડશે પંદર ગુણા પાંત્રીસ એટલે બસો બાસઠ પોઈન્ટ પચાસ એટલે બસો રૂપિયા રૂપિયાને પચાસ પૈસા થાય છે તો મિત્રો આ હતું આપણું ધોરણ પાંચનું ચેપ્ટર ચારનું ભાગ અને પૂર્ણ ભાગનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો જેથી એ પણ સોલ્યુશન કરી શકીએ ને ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો જેથી આપણે આ પ્રકારના સોલ્યુશન મૂકીએ તો તરત જ તમને તેની જાણ થાય